नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद जय भारत। संत कृपा विद्यालय में ऑनलाइन एजुकेशन अंतर्गत फरी एक वक्त तमारो हार्दिक स्वागत है। हूँ छू तमारो रघुवंश। आज सेशन ने अपने शुरुआत करिए छे अपना सुविचार थी आई कैन डू डू वृत्ति मानस ने जीवन की अंदर होवी जोईए। आई हूँ कई करी सकू छू एवी वृत्ति मानस ने केळवी जोईए। थिंकिंग पॉजिटिव राखवी जोईए ज्यारे आवा समय नी अंदर यूरोपीय
યુરોપિયન દેશો માટે ભારત સાથે નવી રીતે વેપાર કરવાના જે માર્ગ હતા પાછા પણ ખુલી ગયા ખુલી ગયા આ તો સુધી સમજાઈ ગયું હવે શરૂ થાય છે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન આપણે આખેનો કુછ સ્ટેપ હોય જે લીધું છે આ એક એવો પોઈન્ટ છે એવો ટોપિક છે જેની અંદર વારેઘડી વારંવાર વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે ક્યાં ભૂલો કરતા હોય છે એ પણ આપણે જોશું પણ આપણે એવું નહીં કે આપણે સીધા પોઈન્ટ ઉપર જશું તો ભારત આવનાર યુરોપિયન પ્રજા ક્રમ અનુસાર છે ભારત પ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી તો પહેલો પણ કોણ છે દેશ કયો છે પોર્ટુગલ હવે જે પોર્ટુગલના દેશના જે લોકો છે આપણે ક્યાં ક્યાં દેશના વતની છે ભારતના છે તો આપણે શું કહેવામાં આવે ભારતીય કહેવામાં આવે હિન્દુસ્તાનના છે હિન્દુસ્તાની કહેવામાં આવે ઇન્ડિયાના છે ઇન્ડિયન કહેવામાં આવે સિમ્પલ છે એવી રીતે પોર્ટુગલના વતનીઓ એને શું કહેવામાં આવે છે પોર્ટુગીઝ કહેવામાં આવે છે હવે ભારતના લોકોને ભારતીય કહેવામાં આવે છે હિન્દુસ્તાની કહેવામાં આવે છે ઇન્ડિયન પણ કહેવામાં આવે છે આવી રીતે પોર્ટુગીઝ જે લોકો છે એને આપણે અથવા તો દુનિયા ફિરંગી પણ કહે છે હવે પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે મોસ્ટ ઓફ એવું માનીએ છીએ ફિરંગી એટલે બધા અંગ્રેજ અંગ્રેજ અલગ છે ફિરંગી અલગ છે ફિરંગી કયા દેશના વતનીઓ છે એવો પ્રશ્ન પૂછાય તો શું લખવાનું છે પોર્ટુગલ દેશના વતનીઓ છે અંગ્રેજોને ફિરંગી કહેવામાં આવતું નથી ફિરંગી કોને કહેવામાં આવે છે પોર્ટુગલ દેશના જે વતનીઓ છે અથવા તો જે પોર્ટુગીઝ લોકો છે એને શું કહેવામાં આવે છે ફિરંગી કહેવામાં આવે છે ઓકે તો હવે આ જે ફિરંગી લોકો આવ્યા અથવા તો પોર્ટુગીઝ લોકો આવ્યા એમનો મુખ્ય વડો અથવા પ્રથમ વ્યક્તિ કોણ હતો વાસ્કો દ ગામા આ જે આપણે માહિતી ભણી રહ્યા છીએ માત્ર ને માત્ર આપના પાઠના આધારે છે કોઈ બીજા ઇતિહાસની અંદર ઇનપુટ ડિટેલ આપી દે છે આપણે ડિટેલ સાથે અત્યારે કોઈ મતલબ નથી આપણે આપણે પાઠની અંદર જે જે વિગત આપેલી છે એ વિગત પ્રમાણે જ ચાલશું ઓકે તો ભારત આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કે પોર્ટુગીઝ દેશ કર્યો પોર્ટુગલ પ્રથમ વ્યક્તિ કોણ આવ્યો વાસ્કો દ ગામા ક્યારે 1498 માં કોની મદદથી મોહમ્મદ ઇબ્ન મજીદ અથવા તો કાંજી માલા કઈ જગ્યાએ કેરળ કયો રાજ્ય કેરળ જગ્યા કઈ કાલી ઓકે બરાબર તો એ ખાસ યાદ રાખવાનું છે આજના પ્રશ્નોમાં પછી ગમે તેવો મોટો પ્રશ્ન પૂછાય તો બધાને એક વાક્યના પ્રશ્ન જોડીને મોટો સંશોધન પ્રશ્ન બની જાય એનો જવાબ સર સમજાય બની જાય એક મોટા પ્રશ્નમાં કોન્સેપ્ટ આખો તમારા મગજની અંદર બેસવું જોઈએ વાર્તા છે આ વાર્તાની રીતે યાદ રાખો ઐતિહાસિક એવી વાત છે તો વાસ્તુ ગામ મળી ગયો એને વર્ષો થાય હવે વાસ્તુ ગામ પ્રથમ યુરોપિયન કયો વ્યક્તિ ભારતની અંદર આવ્યો વાસ્તુ ગામ પોર્ટુગલનો કયો દેશનો વતની પોર્ટુગલ દેશનો કયો વ્યક્તિ સૌપ્રથમ ભારત આવ્યો વાસ્તુ ગામ હવે હું ભણું તમે ભણો હવે એના પછીના 10 પેઢી રહીને કોઈ બાળક ભણશે ભારત આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કે તો જવાબ શું રહેશે શેમ રહેશે એને વાર્તા રીતે પણ આપણે લઈ શકીએ કે વાસ્તુ ગામના વ્યક્તિત્વ પોર્ટુગલ દેશનો વતની હતો આમ આમ કરીને ભારત આવ્યો આ પોર્ટુગીઝ લોકો ભારત આવ્યા હવે આ પોર્ટુગલ લોકોએ કર્યું શું ભારતની અંદર માત્ર 100 વર્ષના વેપારની અંદર માત્ર 100 વર્ષ એક સદીની અંદર એ લોકોએ કેટલા પ્રદેશ ઉપર પોતાનું આધિપત્ય જેને નિયંત્રણ લઈ શકાય કે નિયંત્રણ લાવી દીધું એવા પ્રદેશો કયા દીવ ક્યાં છે યાદ રાખજો દમણ પછી ગોવા પંચીમ અને મલ્લાર આ પ્રદેશો ઉપર આ પોર્ટુગીઝ લોકોની સત્તા આવી ગઈ હવે આ પોર્ટુગીઝ જે લોકો હતા એ 100 વર્ષની અંદર કેટલા પ્રદેશો પર સત્તા મેળવી લીધી તેનો જવાબ આ થયો પછી જે બીજી યુરોપિયન પ્રજા આવે છે ત્યારે તમને આ વસ્તુ રિમાઇન્ડ કરાવીશ અત્યારે ખાલી કહી દઉં છું કે જે આ સંઘર્ષ થયો બીજી યુરોપિયન પ્રજા આવે એટલે એકબીજાની અંદર સંઘર્ષ થયો અને સંઘર્ષ બાદ એમની પાસે ત્રણ પ્રદેશ બચ્યા દીવ દમણ અને ગો કોની પાસે પોર્ટુગીઝ લોકો પાસે આ પોર્ટુગીઝ લોકોએ બહુ સારો વેપાર કર્યો ધંધો કર્યો ક્યાંક સારી કોઈ જગ્યાએ આપણા કોઈ મિત્ર શોપ ખોલી હોય અથવા કોઈ ચાની દુકાન ખોલી હોય સારી ચાલતી હોય તેને જોઈને બીજો પણ કરે કે એ તો સારો વ્યવસાય થાય છે એ સારી કમાણી છે તો આ પોર્ટુગીઝ લોકોની કમાણી જોઈ અને બીજો યુરોપિયન દેશ પ્રેરાય અમે પણ ભારતની જઈએ અને ભારતની અંદર સારા એવા કમાવે કોણ તૈયાર થાય હોલેન્ડ દેશના વતનીઓ દેશ કયો હોલેન્ડ પહેલો કયો દેશ આવ્યો પોર્ટુગલ બીજા નંબર ઉપર કઈ યુરોપિયન પ્રજા ભારત આવી તો નામ છે ડચ ખાસ યાદ રાખજો આ ડચ જે છે કયા દેશના વતની છે હોલેન્ડના વતની છે જેમ પોર્ટુગીઝ લોકોને શું કહેવામાં આવે છે ફિરંગી કહેવામાં આવે છે એમ ડચ લોકોને હોલેન્ડા કહેવામાં આવે છે નોટ એ ડેનિશ
खास याद रखो घणा शू करे अंदर छे लेनिस मैचिंग था छे गणित में मैचिंग मैचिंग पेरे खबर आ मैच था जब मैच था ये साचू होय એવું જરૂર નથી બરાબર મેચ ઉપર ન જવાનું આપણે સંગ ઉપર જવાનું છે સાચું શું છે જે દત્ત છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે વલંદા તરીકે ઓળખવામાં આવે છે કયા દેશના વતની છે હોલેન્ડના વતની છે બરાબર એના પછી દેશ આવ્યો ત્રીજો દેશ યુરોપનો અને એનો પણ ત્રીજો નામ શું ડેનમાર્ક બરાબર આ ડેનમાર્કની જે પ્રજા છે લોકો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે ડેનિશ ના નામ તરીકે ઓળખવામાં આવે છે આમનો પણ પ્રથમ વળ કોઈ હતો નહીં આમનો પણ પ્રથમ વળ છે ખરો બરાબર ઇતિહાસની અંદર છે પરંતુ આપણા પાઠની અંદર આવેલો નથી એટલે આપણે એક્સ્ટ્રા લોડ લેશું નહીં તો આની અંદર પ્રથમ વ્યક્તિ પ્રથમ વળો આપણે યાદ રાખવાની જરૂર નથી પછી આવે છે નંબર 4 ઉપર આપણા પાઠનો જે શું કહેવાય નામ જેના ઉપર પડ્યું છે એ લોકો એ દેશ લેકર ઇંગ્લેન્ડ બ્રિટન અને અત્યારે એનું નામ યુકે પણ કહેવામાં આવે છે યુનાઇટેડ કિંગડમ એવું કહેવામાં આવે છે કે વિશ્વની અંદર ઇંગ્લેન્ડની એક સમય અથવા તો યુરોપિયન દેશોની એક સમય એટલી બધી વિશ્વની અંદર સત્તા હતી કે એમનો સૂર્ય આથમતો ન હતો એક દેશમાં શાસન સવાર ઉગે શાંતક જેવી રાત પડે ત્યાં બીજા કોઈ ખંડની અંદર એમનું શાસન હતું ત્યાંથી સુધી જાય તો કેવાનો મતલબ એમનો સૂર્યાસ્ત થતો હતો નહીં આટલું વિશ્વ ઉપર એ લોકોએ શાસન કર્યું છે તો એ લોકોની પાસે એવી રીતે શું કળા હતી એવી શું ખાસિયત હતી કે જેના કારણે આ લોકો આખા લગભગ યુનાઇટેડ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે એ દેશ ઇંગ્લેન્ડ ભારત આવે એની પ્રજાને શું કહેવામાં આવે છે એને આપણે અંગ્રેજી કહીએ છીએ ઓળખીએ છીએ બ્રિટિશર અથવા બ્રિટિશ પણ તેને કહેવામાં આવે છે એની અંદર બે નામ મેં લખ્યા છે પ્રથમ વડાની અંદર બે નામ લખ્યા છે એક લખ્યું છે હોકિન્સ બીજું લખ્યું છે સર થોમસ શો હવે આપણને એમ કોઈ પૂછે કે ઇંગ્લેન્ડમાંથી ભારત આવનાર પ્રથમ વ્યક્તિ કોણ તો હોકિન્સ ઇંગ્લેન્ડનો કયો વ્યક્તિ ભારતમાં પ્રથમ વાહન લઈ આવ્યો અથવા તો ભારતના કયા બંદરે ઉતર્યો એ પણ આવશે ભણવામાં આવશે સુરત બંદરે ઉતરે કઈ શાહપુર બધું આવશે પણ કહેવાનો મતલબ શું છે ભારત આવનાર પ્રથમ અંગ્રેજ કોણ પ્રથમ બ્રિટિશ કોણ પ્રથમ બ્રિટિશર કોણ તો કોણ છે હોકિન્સ ખાસ યાદ રાખજો પરંતુ એમ પૂછે કે ભારતની અંદર કયા અંગ્રેજે વેપાર મેળવવાની અથવા તો વેપારની મંજૂરી લીધી કોની પાસે લીધી તો જાગીર પાસે કોણે લીધી સર થોમસ શો કોણે લીધી સર થોમસ શો એટલે કે હોકિન્સ ભારત પ્રથમ આવ્યો ખરો પણ એને મંજૂરી મળી નહીં મંજૂરી કોણે લીધી સર થોમસ શો અંગ્રેજ અને હોકિન્સ ભારતની અંદર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ફરીથી રિમાઇન્ડ કરું છું આટલા મુદ્દા જો આવા બધા દેશ કયો પહેલો પ્રથમ પોર્ટુગલ પછી હોલેન્ડ ડેનમાર્ક ઇંગ્લેન્ડ ક્રમ અનુસાર આગળ વધતા જશું બરાબર આટલા મુદ્દા બધાને સમજાઈ ગયા બરાબર સમજાય છે ઓકે બરાબર એના પછી આપણે જે નેક્સ્ટ વિડિયો છે એની અંદર પણ આપણે જોશું એના પછીના મુદ્દા આમાં કોઈ ડાઉટ હોય તો મને પર્સનલી તમે જાણ કરી શકો છો ના સમજાય તેને પાછું આપણે રિમાઇન્ડ કરશું પણ બેટા ભણવાનું છે ઓકે વેલકમ થેન્ક યુ